वर्णिवे शरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। लोया धाम मंदिर में प्रत्यक्ष विराजमान पीयूड़ा श्री घनश्याम महाराज, आदि गुरु मुक्तानंद स्वामी सेवी ठाकुर जी महाराज एमना पावन चरणों में वंदन करी अपनी समग्र गुरु परंपरा आदि गुरु मुक्तानंद स्वामी थी आरंभी पूज्यपाद गुरुजीना पावनकारी चरणों में वंदन करी कथावार्ता सांभळनारा आप सर्वे भक्तों ने जय श्री स्वामीनारायण। वाला भक्तों, कहवाई छे सांसारिक दृष्टिए माता अथवा पितानु स्थान मेळवू अति सरल छे, परंतु माता पितानी जवाबदारी समझी अने ए प्रमाणे पोतानु व्यक्तित्व रजू करवू आ सृष्टिनु एक अति कपरू अने अघरू काम छे। बाळक माटे तो कहेवायुं छे आजनो बाळक आवतीकालनुं भविष्य छे। अंग्रेजीना महान कवि वर्ड्सवर्थ एनु आ विधान चाइल्ड इज अ फाधर ऑफ मैन विश्वमां एटलू बधुं स्वीकार्य अने व्यापक बन्युं छे। दरेक पत्थरमां प्रतिमा बनवानी शक्ति छुपायेली छे, एवी रीते दरेक बाळकमां एकाद मुक्तानंद स्वामी जेवू, एकाद दादा खाचर जेवू, एकाद जीवबा के लाडूबा जेवू व्यक्तित्व छुपायेलू पड्युं छे। ए जागृत केम नथी थतुं? कारण के ए दरेक प्रतिमाने कंडारनार शिल्पी नथी मळतो। आजनी आपणी आ यात्रा, जे कोई आ सभा सांभळनारा भक्तो छे, जे माता पिता बनी गया छे अथवा माता पिता बनवाना छे, दरेक ने स्पर्शे एवी वात छे। आजे मोटी कॉलेजो, मोटी यूनिवर्सिटी, मोटी संस्थाओ सारा डॉक्टर, सारा एंजीनियर, सारा वकील बनावा माटेना अनेक प्रकारना सिलेबस नक्की करी रही छे, परंतु आदर्श माता पिता बनावा माटेनी कोई व्यवस्था ज नथी। एटला माटे ज आदर्श मानव आ पृथ्वी पर ओछा थई रह्या छे। छेला घणा समयथी आ विषय ऊपर वाचता वाचता, चिंतन करता करता एवा रहस्यो मने जाणवा मळ्या छे। प्रश्न मोकलनार तमाम भक्तोनो खूब खूब आभार। आवो दुनियाना दरेक देशो,
દુનિયાના દરેક ધર્મો જેના માટે જહેમત ઉઠાવી રહ્યા છે નવા જનરેશનને સંસ્કાર આપવા માટે. એક જન્મેલા બાળકને આદર્શ માનવ બનાવવા માટે. પરંતુ એ કામ શક્ય ક્યારે છે? જન્મેલો બાળક આ જગતમાં એક આદર્શ વ્યક્તિત્વ સાથે અનેકને પ્રેરણા આપે એવો દીવા દાંડી સમાન, લાઇટ હાઉસ સમાન ક્યારે બની શકે? એના માટે આજે આપણે શાસ્ત્ર પ્રમાણે, સાયન્સ પ્રમાણે, પૂર્વેના અનુભવ પ્રમાણે, અત્યારના ભક્તોના અનુભવ પ્રમાણે સાંભળવું છે, શીખવું પણ છે, અને આપણાથી શક્ય હોય એટલું જીવનમાં અપનાવવું પણ છે. ખરેખર જન્મેલા બાળકને એટલે કે નવા જનરેશનને સંસ્કારી અને સત્સંગી બનાવવું હોય ને તો સૌથી મોટી અને સૌથી મુખ્ય જવાબદારી જો કોઈની હોય ને તો એ છે માતા અને પિતા. અને વાત સાચી છે, માતા પિતા માટે તો સંતાન સર્વસ્વ છે. મા બાપ માટે સુખનું કારણ પણ સંતાન છે, દુઃખનું કારણ પણ સંતાન છે. મા બાપ માટે દીકરાઓ દેવ સમાન પણ છે અને દીપડા સમાન પણ છે. મારી કોઈક વાત કડવી હશે, રાજી રહેજો. હું જ્યારે ચિંતન કરતો હતો, વાંચન કરતો હતો, અભ્યાસ કરતો હતો, અમુક એટલી કડવી ઝેર જેવી વાતો છે. માતા પિતા માટે સંતાન સંત જેવા પણ હોય છે અને માતા પિતા માટે સંતાન શેતાન જેવા પણ પુરવાર થઈ રહ્યા છે અત્યારે. હું તમને દેખાડીશ, હું તમને બતાવીશ, હું તમને સમજાવવા પૂરો પ્રયત્ન કરીશ. આવો ભક્તો, પહેલો પ્રશ્ન એ આવ્યો છે, ઘણા બધા ભક્તોના જાજા પ્રશ્નોમાંથી ટૂંકા કરી, શોર્ટ કરી મુખ્ય મુખ્ય પ્રશ્નો લીધા છે કે સંસ્કારી અને સત્સંગી સંતાન પ્રાપ્ત કરવા તે શું માતા પિતાના હાથની વાત છે? અને જો માતા પિતાથી જ એ કાર્ય શક્ય હોય તો પછી હિરણ્યકશિપુ મહાઅસુર હતો. હિરણ્યકશિપુ જેવા અસુરના ઘરમાં પ્રહલાદ જેવા ભગવાનના પરમ એકાંતિક ભક્ત જન્મે, અને પ્રહલાદ ભગવાનના પરમ એકાંતિક ભક્ત છે, એના ઘરમાં વિશ્વનો વિનાશ કરે આવો વિરોચન જેવો દીકરો જન્મે, અને વિરોચન જેવા અસુરના ઘરે મહાન ભગવદીય બલિ મહારાજા જન્મે, વિરોધાભાસ તો તમે જુઓ. આંબાના ઝાડ ઉપર દાદા સિંગરા લાગે અને થોર ઉપર કેરી લાગે, કોઈ કલ્પનામાં ન આવે આવી બધી વાતો છે. અસુરને ત્યાં ભક્ત જન્મે, ભક્તને ત્યાં અસુર જન્મે, અસુરને ત્યાં ભક્ત જન્મે, મહાન ઋષિને ત્યાં બ્રાહ્મણ કુળમાં રાવણનો જન્મ થાય. શું છે આ બધું? તર્ક વિતર્ક અને વિરોધાભાસ એવા જબરજસ્ત છે કે માતા પિતા આ વાત માની પણ ન શકે, સ્વીકારી પણ ન શકે. તો સંતાનોને સંસ્કારીને સત્સંગી બનાવવા જ હોય તો શું કરવું જોઈએ? કોના હાથમાં છે? સંપૂર્ણ જવાબદારી કોની થાય? પ્રશ્ન તમે ટૂંકમાં સમજી ગયા હશો, ચાલો એનો જવાબ શોધીએ. પહેલા તો હંમેશા વાત યાદ રાખવી જ જોઈએ, દીકરાઓને કેવા બનાવવા છે ને આ 100% મા બાપના હાથની જ વસ્તુ છે. માતા અને પિતા બાળકને સંસ્કાર આપવા માટે બાળકના જન્મ પહેલા જો જાગૃત બની જાય ને તો માતા પિતા ધારે એવું પરિણામ 100% મળે છે. મારી વાત બહુ ધ્યાનથી સાંભળજો, 100% મળે છે. પરંતુ મોટી ભૂલ ક્યાં થાય છે? દીકરાના જન્મ પહેલા માતા પિતા વિષય ભોગમાં જ વ્યસ્ત હોય છે,
જન્મ થયા પછી માતા પિતા એ દીકરાના પ્રેમમાં મોહમાં એવા ઘેલા અને બાવરા બની જાય છે, વાસ્તવિકતાને ભૂલી જાય છે। દીકરાઓ મોટા થાય, એના માથા પરિણામ મળવાના શરૂ થાય ત્યાર પછી માતા પિતા જાગે છે, ઇટ ઇઝ ટુ લેટ। આ ભૂલ દરેક માતા પિતાએ યાદ રાખવી જોઈએ। આપણે આ વાતો બધી શાસ્ત્ર પ્રમાણે સમજવી છે। અત્યારનું સાયન્સ એને પણ આપણે સાથે રાખીશું। મોડર્ન સાયન્સ એમ કહે છે કે બાળક એના મસ્તિષ્કનો વિકાસ કેવી રીતે થાય છે, તો માતાના ઉદરમાં બાળક જ્યારે રહ્યું છે ત્યારે 80% એનું મગજ વિકસિત બની જાય છે। માણસના મસ્તિષ્કના સંસ્કાર 80% માતાના ઉદરમાં તૈયાર થઈ જાય છે। અત્યારનું ભૌતિક સાયન્સ, ત્યારબાદ જન્મ થાય અને 2.5 વર્ષ થાય એટલા સમયમાં 18% મસ્તિષ્કનો વિકાસ થાય। કેટલા ટકા થયા ટોટલ? 98% થઈ ગયા। હવે સાંભળજો, ત્યાર પછી એ ગમે એટલા વર્ષ જીવે, 50 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ કે 90 વર્ષ, ફક્ત 2% મગજનો વિકાસ થાય છે। મારી આ વાત યાદ રાખજો, માતાના ગર્ભમાં 80% મગજના સંસ્કાર તૈયાર થઈ જાય છે। શા માટે ગર્ભાધાન સંસ્કારનો મહિમા છે? શા માટે ભારતીય સંસ્કૃતિમાં માણસનું જીવન શરૂ થાય એનો છેલ્લો પરિધિ, ધ લાસ્ટ પોઈન્ટ કયો છે? માણસ મરી જાય એને સળગાવવામાં આવે, અગ્નિ સંસ્કાર કહેવાય। માણસના જીવનની યાત્રા એન્ડ થઈ, તો માણસના જીવનની યાત્રા શરૂ ક્યાંથી થઈ? સૌથી પહેલા ગર્ભાધાન સંસ્કાર, માતા અને પિતા ભેગા થાય, એનો સંયોગ થાય, ત્યારથી આ બીજ, આ જીવન શરૂ થઈ ગયું। પણ કોઈ માતા પિતાને આ વાતની ખબર જ નથી હોતી। હું કહું છું એ પ્રમાણે દીકરાનો જન્મ થઈ જાય, દીકરાઓ મોટા થઈ જાય, પછી માથા ફળ મળવાના શરૂ થાય ત્યારબાદ માતા પિતા જાગે છે, ઘણું મોડું થઈ ગયું હોય છે, પછી એમાં ચેન્જ લાવવો એ સંતો ભક્તો કે માતા પિતા માટે, બધા માટે કપરું કામ બની ગયું હોય છે। આપણા શાસ્ત્રો શું કહે છે? ગર્ભાધાન સંસ્કાર જ્યારે થાય, સત્સંગી જીવનમાં વિસ્તારથી એનું વર્ણન છે, ગર્ભાધાન સંસ્કારમાં કયા કયા દિવસે કેવી કેવી રીતે એનું બીજ આરોપણ કરવામાં આવે, સંતાન કેવા જન્મે છે એનું વિસ્તારથી વર્ણન છે। એટલા માટે હું ફરી ફરીને કહીશ, ડોક્ટર બનવાની વ્યવસ્થાઓ છે, સારા એન્જિનિયર કે લોયર બનવાની વ્યવસ્થાઓ આ દુનિયામાં ઘણી બધી છે, આદર્શ માતા પિતા બનવાની વ્યવસ્થાઓ આ દુનિયામાં નથી રહી। મા બાપ પણ વિષય વિલાસ કે વૈભવ એમાં એવા રચ્યા પચ્યા હોય છે કે પોતાની જવાબદારી ભૂલી જતા હોય છે। વાલ્મીકિ રામાયણમાં તો કેટલું અદ્ભુત લખ્યું છે, પિતા યસ્ય શુચિભૂતો માતા યસ્ય પતિવ્રતા ઉભાભ્યામ યસ્તુ સંભૂતઃ તસ્ય નો ચલતે મનઃ। જેના પિતા પવિત્ર ને સદાચારી હોય, જેના માતા પતિવ્રતા હોય, એવા માતા પિતાથી જન્મેલું સંતાન એનું મન આ જગતમાં ક્યારેય પણ રંચ માત્ર ચલિત નથી થતું। એવા દીકરાઓ રામ જેવા, કૃષ્ણ જેવા, અરે વાલા ભક્તો, એવા દીકરાઓ મુક્તાનંદ સ્વામી જેવા કે સ્વામી વિવેકાનંદ જેવા જન્મે છે। તો પ્રશ્ન બધા ભક્તોને એક જરૂર થાય છે કે સારા માતા પિતા હોય તો જ સંતાન સારા થાય, તો પછી હિરણ્યકશિપુ જેવા અસુર એના ઘરે પ્રહલાદ જેવા પવિત્ર ભગવદ્ ભક્તનો જન્મ કેમ થયો? આપણે બધા પ્રશ્નને ધીરે ધીરે સમજવા છે, પણ સ્ટેપ બાય સ્ટેપ શાસ્ત્ર પ્રમાણે। પહેલી વાત તમે સમજી ગયા હશો
કે માતા પિતા જેટલા વહેલા જાગૃત થાય, જેટલા વહેલા જાગે એટલા વધુ સારા પરિણામ એને મળે છે. તમારે 100% પરિણામ જોઈએ છે, તમારી રૂચિ, તમારી ધારણા, તમારા વિચાર પ્રમાણેનું સંતાન તમને પ્રાપ્ત થાય તો તમારે ગર્ભાધાન સંસ્કારના સમયથી જાગૃત થવું જરૂરી છે. બાળકને તેજસ્વી બનાવો, ઓજસ્વી બનાવો, સંસ્કારી બનાવો કે સદાચારી બનાવો, સફળ બનાવો કે સદગુણી બનાવો, 100% માતાના હાથમાં છે. સૌથી પહેલા જેવી રીતે બીજ જમીનમાં તૈયાર થાય છે, એવી રીતે દરેક વ્યક્તિનું જીવન માતાના ઉદરમાં તૈયાર થાય છે. માતાને યોગ્ય વાતાવરણ પૂરું પાડવું એ પિતાની જવાબદારી છે. માતા પિતાએ શું કરવું શું ન કરવું આ બધી વાતો આપણે આગળ લેશું ટૂંકમાં. અત્યારે ગર્ભાવસ્થાના 8-9 મહિના દરમિયાન માતાના આહાર જો બગડે તો આવનારા બાળકનું આરોગ્ય બગડે છે. માતાનો વિહાર જો બગડે તો આવનારું બાળક એના વિચારો વિકૃત બને છે. એટલા માટે પિતાએ માતાનું સ્વાસ્થ્ય અને માતાના સદાચાર માટે ચિંતા કરી યોગ્ય વાતાવરણ પૂરું પાડવું જોઈએ. જ્યારે આપણે વાત કરીએ છીએ આની, ત્યારે ટૂંકમાં આજે ચર્ચા કરું અમેરિકાના કેલિફોર્નિયાના બુદ્ધિજીવી લોકોએ વિચાર કર્યો કે આજે આખી દુનિયામાં વધારેમાં વધારે સમૃદ્ધિ યહૂદી લોકો પાસે છે, વધારેમાં વધારે બુદ્ધિ યહૂદી લોકો પાસે છે, વધારેમાં વધારે સંશોધનો યહૂદીઓ દ્વારા થયા છે, સાયન્ટિસ્ટો પણ યહૂદીમાં જ છે, તો જ્યુસ લોકો આટલા ઓછા છે, એક મુઠ્ઠીભર છે અને આખી દુનિયાની વધારેમાં વધારે સમૃદ્ધિ બુદ્ધિ એ લોકો પાસે છે, આવું કેમ? 10 વર્ષ એનો સ્ટડી ચાલ્યો અને 10 વર્ષ સ્ટડી પછી અમેરિકામાં કેલિફોર્નિયામાં એનું બહુ વિસ્તારથી આખું સ્વરૂપ તૈયાર થયું કે અમેરિકામાં દીકરાના જન્મ થયા પછી મા બાપ જે ચિંતા કરે છે એના કરતા વધારે ચિંતા યહૂદી લોકો દીકરાના જન્મ થતા પહેલા, એટલે કે દીકરો માતાના ઉદરમાં હોય ત્યારથી કરે છે. આજે પણ યહૂદી ધર્મની અંદર ગર્ભવતી મહિલાએ કેવી રીતે રહેવું એના પુસ્તકો મળે છે. જ્યાં આટલી ચિંતા નાના બાળક માટે થતી હોય ત્યાં બાળકનું જીવન તેજસ્વી બનવાનું જ. મારી વાત ફરીવાર યાદ રાખજો, માતા પિતા જેટલા વહેલા જાગે છે ને એટલું વધુ અને જોરદાર પરિણામ બાળક માટે પ્રાપ્ત કરી શકે છે, અને જેટલા મોડા જાગે છે ને એટલા માઠા ફળ માતા પિતાએ ભોગવવા પડે છે. દરેક માતા પિતાને ઈચ્છા હોય દીકરા શિવાજી જેવા સુરવીર હોય, સ્વામી વિવેકાનંદ જેવા કે ભક્તરાજ દાદા ખાચર જેવા મળે, કોઈને પણ હિટલર, હુમાયુ કે લાદેન જેવા દીકરા ગમે છે? નથી ગમતા. દીકરીની વાત હોય તો દરેક મીરાબાઈ જેવી દીકરી પસંદ કરે, મંથરા જેવી કોઈને ગમતી નથી, સીતા જેવી ગમે, સુરપણખા જેવી કોઈને ન ગમે. શું ઈચ્છા માત્રથી સંતાન શ્રેષ્ઠ અને સારા મળી શકશે? વિચાર કરજો, શું તમે દીકરાઓના સારામાં સારા નામ ડિક્શનરીમાંથી શોધી શોધીને રાખશો? રામ, કૃષ્ણ, મીરા, કેવા કેવા સરસ મજાના નામો અત્યારે રાખતા હોય છે. શું ઈચ્છા માત્રથી સારા સંતાન મળશે? નહીં મળે. શું માત્ર સારા નામ આપશો એનાથી સારા સંતાન મળશે? નહીં મળે. સારા સંતાન પ્રાપ્ત કરવા માટે ચોક્કસ આયોજન, એટલે કે શાસ્ત્ર પ્રમાણેનું ચોક્કસ તમારું મેથેમેટિક હોવું જોઈએ, જીવન હોવું જોઈએ, 100% 101% પરિણામ મળી શકે. જે તમારો તર્ક હતો કે જો માતા અને પિતાના હાથમાં જ હોય તો હિરણ્યકશિપુ જેવા અસુરને ત્યાં આવા મહાન ભક્તનો જન્મ કેમ થયો, ટૂંકમાં વાત કરું. હિરણ્યકશિપુ મહાન અસુર છે, ત્રિલોકીમાં હાહાકાર એણે મચાવી દીધો છે. એની સામે એના પત્ની કયાધુ ભગવાનના પરમ ભક્ત છે. હિરણ્યકશિપુને એક દીકરો જન્મે, ઘોર તપશ્ચર્યા કરે, અનેક પ્રકારના વરદાન પ્રાપ્ત કરે, ત્રણેય લોકમાં દેવોને દાનવોને નીચોવી નુચોવીને સંપત્તિ પ્રાપ્ત કરે,
લોકોને દુઃખ આપવામાં જ હિરણ્યકશિપુને સુખ દેખાય, કયા ધુને ગમે નહીં. બબ્બે દીકરાઓના જન્મ થાય, ત્રણ ત્રણ દીકરાઓના જન્મ થાય તેમ છતાં હિરણ્યકશિપુની આ વૃત્તિ બદલે નહીં. પાછો જંગલમાં જઈને તપ કરવા જાય, દેવતાઓ થાકી ગયા, ભગવાનને પ્રાર્થના કરી તપશ્ચર્યા કરવા જાય અને પંખીના મુખથી ઓમ નારાયણાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, નારાયણ નારાયણ આ ધ્વનિ, પોતાના દુશ્મન ભગવાન વિષ્ણુનું નામ સાંભળતાની સાથે ધુહાપુહા હિરણ્યકશિપુ થઈ અને ત્યાંથી તપશ્ચર્યા છોડી પાછો આવે. કંટાળેલો છે, તપશ્ચર્યામાં વિઘ્ન પડ્યું છે, પોતાની સાધના સિદ્ધ થઈ નથી એની ચિંતા છે, અને તે જ રાત્રે પત્નીનો સંગ કરે, પત્નીને બધી વાત કરે. સાંભળજો દાદા, ગર્ભાધાન સંસ્કાર છે અને બરાબર એ સમયે હિરણ્યકશિપુ દ્વેષથી, દુશ્મનાવટથી નારાયણ વિષ્ણુ એને યાદ કરે છે. કયા ધુને થયું, આના મોઢામાં ભગવાનનું નામ ક્યારેય આવતું નથી. આજે આ બાને આવ્યું છે ને, વારે વારે વાત પૂછે, વારે વારે વાત બોલાવે, ભગવાનનું નામ બોલાવે. કયા ધુ પ્રેમથી ભગવાનનું સ્મરણ કરે છે, હિરણ્યકશિપુ દ્વેષથી ભગવાનનું સ્મરણ કરે છે. ભગવાનમય બન્યા છે, ભગવાનને યાદ કરીને એક નવા જીવનની શરૂઆત થઈ. હિરણ્યકશિપુ તો મેં કહ્યું એમ નવી નવી સિદ્ધિ મેળવવા માટે ટેવાયેલો હતો, ફરી તપશ્ચર્યા કરવા જાય. આ બાજુ ઇન્દ્ર આવી હિરણ્યકશિપુની પત્ની કયાધુને ઉપાડીને લઈ જાય, મારવા જાય છે. વચ્ચે નારદજી જેવા સંત પડે, અરે ઇન્દ્ર, કોઈ સ્ત્રી ઉપર હાથ ઉપાડતા તને શરમ આવતી નથી? તારા જેવા ઇન્દ્રને કલંક લાગશે. સ્ત્રી ગમે એવી ભૂલ કરે એનો વધ ન કરવો જોઈએ, એનું માથું ન કપાય, શાસ્ત્ર ના પાડે છે, એને માફી જ આપવી જોઈએ. ઇન્દ્ર પાસેથી કયાધુને બચાવી પોતાના આશ્રમમાં લઈ જાય છે. એક તો ભક્ત સ્ત્રી છે, એના પેટમાં ઉદરમાં એક ભગવત કૃપાથી પ્રાપ્ત થયેલું બીજ પડ્યું છે. નારદજીના આશ્રમમાં રહે છે અને નારદજીના મુખથી ભગવાનની વાતો સાંભળે છે દાદા. અને પછી જે દીકરાનો જન્મ થાય કેવો દીકરો હોય, જેવી રીતે માતા સીતા વાલ્મીકીના આશ્રમમાં જાય અને વાલ્મીકીના આશ્રમમાં ગયા પછી બે દીકરાનો જન્મ થાય, આજે લાખો લાખો વર્ષ પછી પણ એ બંને દીકરાઓને આપણે આજે યાદ કરીએ છીએ. કયા? લવ અને કુશ. પણ એ તો ભગવાનના દીકરા હતા, સમજી શકાય. ચાલો, માતા સીતા જેવા હતા, પિતા રામ હતા, પણ આ તો ભલે હિરણ્યકશિપુ હતો, પણ ભગવત સ્મરણ સાથે બીજા ધાન થયું. ગર્ભાવસ્થા દરમિયાન માતાએ અખંડ સાધુનો સમાગમ કર્યો, સંતોની વાતો સાંભળી, 80% મગજ તૈયાર થઈ ગયું દાદા. હવે આને કોઈ ચેન્જ કરી શકે? મારી વાત સમજાતી હોય તો ધ્યાનથી સાંભળજો વાલા ભક્ત. પૂજ્યપાદ ગુરુજીએ આપણને ઘણી વાર કથામાં વાત કરી છે, સોનું જમીનમાં જ તૈયાર થાય છે, સોની એને ઘાટ આપી શકે છે. હીરો ખાણમાંથી નીકળે છે, ઝવેર એને પેલ પાડી શકે છે. એમ આ જગતમાં સારા સંત ભક્ત આ બધા માતાની કુખમાં જ તૈયાર થાય છે. એટલા માટે તો માતાનો મહિમા ભગવાન જેટલો છે. જનની જનેતા જણજે ભક્ત દાતા કા સૂર, નહીતર રેજે વાંજણી મત ગુમાવી સુનુર. માતાનો કેટલો મહિમા છે, માતાની કેટલી જવાબદારી છે એ હું તમને સમજાવું છું. આ દરેક સંસારીએ સમજવા જેવી, યાદ રાખવા જેવી બાબત છે. સમુદ્રમાં ઝેર પણ છે, અમૃત પણ છે, બસ એવી રીતે આ સંસાર છે ને સમુદ્ર જેવો છે. આ સંસાર રૂપી સમુદ્રમાં ઝેર જેવા તત્વો પણ પ્રગટે છે અને જ્યાં ધર્મ ને ભક્તિ જેવા સંસારના માતા પિતા હોય, માતા દેવકી ને વસુદેવ જેવા હોય, ત્યાં ભગવાન સ્વામિનારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ, અરે મહા મહા મહાન મહાન એવા વિભૂતિ પુરુષો એનું પણ પ્રાગટ્ય ત્યાં જ થાય છે. સવાલ એ છે આ સંસાર રૂપી સાગરમાંથી શું પ્રગટાવવું છે આપણે, હલાહળ ઝેર કે અમૃતનો કુંભ? જ્યારે વાત નીકળી છે ત્યારે ફરી એક બે નાની વાત કરી દઉં.
આ વાત સાયન્સ અને આપણા શાસ્ત્ર સાથે મળતી આવે છે એમ નહીં. આપણા મંદિરમાં મેનપુરા ગામ નિવાસી ભગુભાઈ આવે છે. ભગુ કાકા ઇન્ડિયા હતા મેનપુરા ગામમાં, ત્યારથી અમે સંતો સંપર્કમાં, લગભગ 25-30 વર્ષથી સંપર્કમાં છીએ દાદા. એમના ત્રણ દીકરા ભરતભાઈ, ભૂપેન્દ્રભાઈ, ટીનાભાઈ, પણ દાદાના ત્રણેય દીકરામાં ભરતભાઈ આખા નોખા પડી જાય, આખા નોખા પડી જાય. તમે બધા ઓળખો છો. ભગુ કાકાને મેં પૂછેલું એકવાર, હસતા હસતા વાત કરી, દાદા ભરતભાઈમાં આટલા સારા સત્સંગના સંસ્કાર છે, બીજા દીકરાઓને લઈ આવો ને મંદિરે. ત્યારે દાદાએ મને વાત કરેલી, ભગુ કાકાએ વાત કરી, ભરત એમના માતાના ઉદરમાં હતો ને, ત્યારે માતાએ એટલા બધા ભક્ત ચિંતામણીના પાઠ કરેલા, ભગવાનને પ્રાર્થનાઓ કરેલી, મંદિરમાં ધૂન કરેલી. વાલા ભક્તો, તમે ભગુ કાકાને પૂછજો, જેના પરિણામે એક જ કુળમાં, એક જ ઘરમાં, એક જ માતા પિતાને ત્યાં, મેં કહ્યું ને, ગર્ભાવસ્થાના સંસ્કાર જે કોઈને દેખાતા નથી, પણ માણસના આખા જીવનમાં સૌથી મોટામાં મોટી અસર આ સંસ્કારની જ હોય છે. જેના માટે કોઈ મા બાપ ચિંતા નથી કરતા, સૌથી વધારે વધારે ધ્યાન રાખવા જેવી બાબત જ આ છે. અને ભરતભાઈનું જીવન એક ગોપી જેવું, અરે એક ભગવાનને ગમે એવા પ્રેમાનંદ સ્વામી જેવા સંત જેવું કહીએ તો પણ ચાલે, આવું આવું જીવન ભગવાન સામે આવી નાચતા હોય, આંખમાંથી દડદડ આંસુ પડતા કીર્તન ગાતા હોય, તમે દર્શન કરો ને તો આપણને એમ થાય કે ધન્ય છે આવા ભક્તને, મહારાજ મૂર્તિમાંથી છલાંગ મારીને નીકળશે એમ લાગે આપણને. આપણે જોયું છે કેટલી વાર. અને અવળા સંસ્કાર તો ચારે બાજુ દેખાય છે, જગતની એક જાણવા જેવી વાત છે. દીકરાનો જન્મ થયો, કહેવાય છે હજી એકદમ નાનો હતો ટાબુરિયો જેવડો, અને તરત બોલવા લાગ્યો, કાલિયા તેરા ક્યા હોગા. સત્ય ઘટના છે. સંશોધનનો વિષય થઈ પડ્યો, આટલો નાનો દીકરો આવા મોટા ડાયલોગ બોલે છે. ખબર પડી કે એની માતા, બાળક ઉદરમાં હતું ત્યારે એને શોલે મૂવી બહુ ગમે, એટલી બધી વખત આ ફિલ્મ એને જોયું હશે કે જેની સીધી અસર કોના ઉપર પડી, બાળક ઉપર. મુંબઈમાં બનેલી બીજી ઘટના, એક દીકરાનો જન્મ થાય, હજી તો હોસ્પિટલમાં છે, માં અને દીકરો બધા નર્સિસ કામ કરતા હશે, એક નર્સની સોનાની વીંટી મળે નહીં દાદા. ખબર પડી શોધવાના અંતે એક નાનો દીકરો એની મુઠ્ઠીની અંદર એ વીંટી હતી. બધા નર્સને આશ્ચર્ય થયું કે આટલો નાનો બાળક એને વીંટી લઈ લીધી. પણ પછી ખબર પડી, આ સત્ય ઘટના છે મુંબઈની, કે દીકરાના પપ્પાને મમ્મી ખિસ્સા કાપવાનું કામ કરતા હતા. તો દીકરાએ જન્મથી શું શરૂ કર્યું, અવળા કે સવળા બંને પ્રકારના સંસ્કાર સીધા દીકરા ઉપર આવે છે. ચાલો ભક્તો, હજી ઘણી બધી યાત્રા આપણે કરવાની છે. આ વાતનો ટૂંકો સાર તમે બધા સમજી ગયા, બાળકોને સંસ્કારી બનાવવા, સત્સંગી બનાવવા, સદાચારી બનાવવા, સફળ બનાવવા, કેવા બનાવવા, આ 100% માતા પિતાના હાથમાં છે. પરંતુ એના માટે માતા પિતા જો ગર્ભાધાન સંસ્કારના સમયથી જ જાગૃત પૂર્ણ બની ગયા હોય ને, તો પૂર્ણ એટલે કે પૂરેપૂરું ફળ મળે છે. પરંતુ મેં કહ્યું એ પ્રમાણે કે દીકરાઓ મોટા થાય ને પછી માથે વાગે ને, પછી માથા ફળ મળવા લાગે ને, ત્યારે માતા પિતા જાગતા હોય છે, ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. પછી રડવા સિવાય કે દુખી થવા સિવાય માતા પાસે કોઈ આરો નથી હોતો. આવો તમને મારે એક વિડીયો બતાવવો છે. ભારતના આ સત્ય પ્રસંગો ટીવી ચેનલ ન્યૂઝ દ્વારા બધી જગ્યાએ જગજાહેર છે. રેમન્ડ કંપની જે કાપડ જગજાહેર છે, 10,000 કરોડ કરતા
મોટી એસેટ આ કંપનીની છે. આટલી મોટી કંપનીના સ્થાપક વિજયપત સિંઘાનિયા પોતે કબૂલ કરે છે કે માતા પિતા પુત્રના પ્રેમમાં બહુ મોટી ભૂલ કરતા હોય છે, પુત્રના પ્રેમમાં બહુ મોટી ભૂલ કરતા હોય છે. આ વિડીયો આપણે એના જ મુખથી આપણે નિહાળીએ, પછી એની ટૂંકી ચર્ચા કરીશું. તો વાલા ભક્તો, તમે બધા નિહાળો. નમ આંખે ફિર ભી ચહેરે પર મુસ્કુરાહટ, યે હૈ વિજયપત સિંઘાનિયા, રેમન્ડ કંપની કે સંસ્થાપક, વો કંપની જો આજ 10,000 કરોડ કી હો ચુકી હૈ. વિજયપત કે ચહેરે પર મુસ્કુરાહટ ભલે હી હૈ, લેકિન ઇસ મુસ્કુરાતે ચહેરે કે પીછે એક દર્દ છિપા હૈ. ये दर्द इन्हें किसी और ने नहीं बल्कि इनके अपने बेटे गौतम सिंघानिया से मिला है. देश के बड़े अमीरों में शुमार रेमन ग्रुप के मालिक रहे विजयपत सिंघानिया इन दिनों आर्थिक तंगी से गुजर रहे हैं. सिर्फ आर्थिक तंगी ही नहीं, खुद का घर होते हुए किराए के घर में रहने को मजबूर है. बेटे गौतम सिंघानिया ने पिता को उनका घर देने से इनकार कर दिया है. अपना घर पाने के लिए विजयपत सिंघानिया ने कोर्ट का दरवाजा खटखटाया है और मालाबार हिल स्थित 36 मंजिला जेटी हाउस में अपने डुप्लेक्स पर कब्जा मांगा है. विजयपत इन दिनों दक्षिण मुंबई स्थित ग्रैंड परारी सोसाइटी में किराए के घर में रह रहे हैं. जितनी कंपनियां थी वो सब अपने नालायक पुत्र को गिफ्ट कर चुका हूँ, इसलिए ही इज द ओनर नाउ. आई हैव नो से. बड़ी गलती. बहुत बड़ी गलती थी. कभी कभी बाप अपने प्यार में गलतियां कर देता. मैंने भी की. क्या कोई बाप नहीं करता है? बहुत से लोग करते, शायद इतनी बड़ी नहीं करते हों. हमने बहुत बड़ी गलती की, तो उसका भुगतान तो हम ही को देना पड़ेगा. जिस घर पर कब्जे की मांग को लेकर विजयपत कोर्ट गए हैं वो 1960 में बना था. उस वक्त ये 14 मंजिला इमारत थी, लेकिन 2007 में इमारत को तोड़कर फिर से बनाने का फैसला हुआ. अब 14 मंजिला इमारत की जगह 36 मंजिला इमारत है. डील के मुताबिक विजयपत सिंघानिया, गौतम सिंघानिया, विजयपत के भाई अजयपत सिंघानिया की पत्नी वीना देवी और उनके बेटों अनंत और अक्षयपत सिंघानिया को एक एक डुप्लेक्स मिलना था. वो अब किराए के घर में रहने को मजबूर है. विजयपत से पहले वीना देवी और उनके दोनों बेटे भी अपार्टमेंट में अपने हिस्से के लिए कोर्ट में याचिका दायर कर चुके हैं. विजयपत सिंघानिया की परेशानी सिर्फ यही नहीं है कि उनका बेटा उन्हें घर नहीं दे रहा. सिंघानिया का आरोप है कि गौतम उनका खर्चा तक नहीं उठा रहा. दरअसल 2015 में बिजनेसमैन विजयपत सिंघानिया ने रेमंड में अपने हिस्से के 38% शेयर बेटे के नाम कर दिए थे. इसके साथ ही जेके फाइल्स, रेमंड यूको डेनिम पार्क, पार्क एवेन्यू और अन्य कंपनियों के शेयर भी उन्होंने गौतम को दे दिए. विजयपत सिंघानिया का आरोप है कि शेयर मिलने के बाद ही बेटे का बर्ताव बदल गया और वो आर्थिक तंगी से गुजर रहे हैं. यही उम्मीद करूंगा आपके चैनल से कि जो पेरेंट्स हैं उनको बहुत सोच के, अपना फ्यूचर देख के अपने बच्चों को देना चाहिए. प्रेम के लिए देते हैं, बड़ी अच्छी बात है, लेकिन अपना ख्याल रख के दीजिएगा, नहीं तो उल्टा भी हो सकता है. વાલા ભક્તો, તમે જોયું ને, લડકે કે પ્યાર મે માં બાપ બહોત બડી ગલતી કરતે હૈ. નિશાશા નાખીને એક ભારતના મહાન ઉદ્યોગ જગતના વ્યક્તિએ પોતાનો અનુભવ રજૂ કર્યો. તમે વિડીયો જોયો. 10,000 કરોડની કંપનીને ઊભી કરનાર વ્યક્તિ આજે ભાડે એક મકાનમાં રહે છે. મકાનનું ભાડું પણ માંડ માંડ પૂરું પડે છે. ખર્ચો પણ આજે મેળવવા માટેને ફાંફા પડે છે. શા માટે? દીકરાના પ્રેમમાં એણે બધી કંપનીઓ ગિફ્ટ આપી દીધી. એકને એક દીકરો હતો ગૌતમ સિંઘાનિયા. મા બાપે આવી ભૂલ પ્રેમમાં ન કરવી જોઈએ, એણે રિક્વેસ્ટ કરી. મને ઘણા ભક્તોએ પ્રશ્ન પૂછ્યો હતો છેલ્લા એક મહિનામાં. કથામાં 3-4 વાર વાત આવી. કઈ વાત હતી? દીકરામાં પ્રેમ કરો આ સારી વાત છે, દીકરામાં આસક્તિ કરો આ સારી વાત નથી. ચાલો આજે આપણે આ વિષય છે જ ત્યારે થોડું જોઈ લઈએ. વિડીયો તમે જોયો.
माता पिता ना अने दीकराना वच्चे प्रेमनो नातो शू छे अने आसक्तिनो नातो शू छे। प्रेम होय ने त्यां वास्तविकताना दर्शन थाय। दीकरा माटे तमे बधुं ज करो, दीकरो तमारुं सर्वस्व छे, पण दीकरानुं घडतर करवुं ए पण तमारुं काम छे। तमे जाणो छो कहेवत छे, पाके घड़े कांठा न चढ़े, घड़ो काचो होय त्यारे एने चकड़ा उपर चढ़ावानो होय, आकार आपवानो होय, एक हाथ अंदर होय बीजो हाथ बहार होय, टपला पण मारवा पड़े। माता पितानी फरज आ छे, दीकरा नाना होय कुमळा होय त्यारे तमे एने प्रेम करो छो, प्रेम नहीं तमे एना प्रेममां गांडा घेला ने मोहांध बनी जाओ छो। केटली हद सुधी एनी आदतो, एनी कुटेवो, एना स्वभावो तमने कशुं देखातुं नथी। एटलुं ज नहीं मोह कोने कहेवाय, ए दीकरा विशे आसपासना माणसो पण ज्यारे तमने जागृत करे, एनी कंईक फरियाद करे, एना विशे कंईक तमने टकोर करे, एना विशे सावचेत रहेवा भलामण करे, त्यारे तमने बधा पड़ोशी खराब लागशे। तमारो दीकरो ज साचो लागशे। आने शुं कहेवाय? आवी आसक्ति, आवो मोह ज्यारे थाय छे ने, पितामां मोह आवे ने एटले दीकरामां ऑटोमेटिक घमंड अहंकार आवे छे। पिता धृतराष्ट्र होय ने त्यां दीकरो दुर्योधन जन्मे अने त्यां महाभारत थवानुं छे। आ बधा वीडियो हुं तमने बतावीश हजी, आपणे घणा बधा वीडियो जोवाना छे। ज्यारे मारे तमने वीडियो द्वारा ज शीखवाडवुं छे, पितानी फरज शुं छे, माताની ફરજ શું છે? કુંભાર જેમ ઘડાને ઘડે છે ત્યારે ટપલા પણ મારે છે અને ઘડો તૂટી ન જાય એનું પણ ધ્યાન રાખે છે। છોડ નાનો હોય, અમેરિકામાં તો દરેક લોકો ગાર્ડનિંગ કરે જ છે, ઘરમાં એક બે છોડ હશે જ, પણ છોડ નાનો હોય ત્યારે એ છોડને જેમ વાળો એમ વળી જાય। પણ વાળવા માટે શું કરવું પડે? પાણી પણ નાખવું પડે અને એ છોડને એક બાજુમાં લાકડી રાખી બાંધવો પણ પડે। ખબર છે ને, તમે જોયું છે, જો બાંધો નહીં તો ગમે તેમ ઝૂકી જાય, ફળ લાગે તો એ જમીનમાં પડી જાય, વિકાસ પણ ન થાય અને ફળ પણ તમને મળે નહીં। છોડને બાંધવો પણ પડે અને પાણીને પોષણ પણ આપવું પડે। બાળકને પ્રેમ પણ આપો, ભરપેટ પ્રેમ આપો, પણ સાથે સાથે એ બાળકને સાચી પ્રેરણા પણ આપો, સાચી દિશા પણ આપો। કંઈક ટકોર કરવા જેવું લાગે, કંઈક કહેવા જેવું લાગે, તો પણ તમારી પાસે એ નાનો છે ત્યારે જ સમય છે। 15 વર્ષનો થાય ને પછી તમે માથે હાથ મૂકીને કહો કે સ્વામી દીકરો બગડી ગયો, હવે કંઈક કરો, સાધુ પાસે જાદુ મંતર નથી કે દીકરો સીધો સુધરી જાય। આખી સાયન્ટિફિક થિયરી છે, સમજવા જેવી છે। સાયન્સ તો ફક્ત 2.5 વર્ષનો જ સમય બતાવે છે, આપણા શાસ્ત્રો ઉદાર છે કે માતા પિતા 5 વર્ષ સુધી ધ્યાન આપે તો બહુ સારું પરિણામ મળે, કદાચ હજી બીજા ધ્યાન આપે તો બીજા 10 વર્ષ, એટલે 15 વર્ષ સુધી મા બાપના હાથમાં બાજી હોય છે। 15 વર્ષ સુધી પ્રાપ્તે તુ 16 વર્ષે પુત્રમ મિત્ર વદાચરે, દીકરો 16 વર્ષનો થઈ ગયો પછી અઘરું છે। કેવી વાતો લખી! ગુજરાતીમાં કહેવત છે, બાપ અને દીકરાના જોડા સરખા થાય ને પછી બાપે ભૂલી જવું હું આનો બાપ છું। હું એક સત્ય ઘટના કહું, અમેરિકામાં એક જગ્યાએ પધરામણી ગયા પિતાજી, એકને એક દીકરો બહુ અહોભાવમાં આવી ગયા, ઉત્સાહમાં આવી ગયા, વારે વારે દીકરા તું આમ કર, દીકરા તું આમ કર, દીકરા તું આમ કર, દીકરા તું સંતોને પગે લાગ, દીકરા તું ચાંદલો કર, દીકરા તું ધોતી ઓઢાળ। અમારી હાજરીમાં દીકરો ખીજાઈ ગયો ને, 2-4 દીડને મોટી મોટી સંભળાઈ દીધી, દાદા હવે મોટો થઈ ગયો, હવે તમે વારે વારે પેલો નાનો ટાબરીઓની જેમ દીકરા 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 કર્યા કરો, એને ન પણ ગમે, બરાબર? મોહમાં અને પ્રેમમાં શું તફાવત છે તમને દેખાય આવે। આવો એક બીજો વિડીયો તમને બતાવીશ, પણ એ પહેલા હવે જે આપણે ચર્ચા કરીએ છીએ એ કઈ ચર્ચા છે? કે જે બાળકોનો જન્મ થઈ ગયો છે અને માતા પિતા ચિંતા કરે છે કે આ બાળકોને હવે મારે સંસ્કાર આપવા હોય તો શું કરવું, તો સાંભળો, જન્મેલા બાળક ઉપર 3 વસ્તુની સૌથી મોટી અસર છે। પહેલી, ધ્યાનથી સાંભળજો, પહેલી માતા પિતાના વાણી અને વર્તનની, જન્મેલા બાળક ઉપર સૌથી મોટામાં મોટી અસર આની જ છે।
माँ बाप जेवी वाणी बोले छे, जेवू वर्तन करे छे, आ बधुं दीकरामां सीधे सीधू आवे छे। दीकरो धीमे धीमे थोड़ो मोटो थाय, पछी घरनी बहार मोहल्लामां फरवा जाय, थोड़ा एना मित्रों पण थाय, पछी स्कूलमां जाय, शिक्षकों पण मळे। टूंकमां बीजा नंबरमां दीकरा उपर असर थती होय तो ए असर छे मित्रों, शिक्षकों, स्कूल के मोहल्लाना वातावरणनी। अने त्रीजा नंबरमां ए दीकरो पछी मंदिरे आवे, समजणो थाय, संतो साथे बेसे, भक्तो साथे रहे, एटले मंदिर, संतो अने भक्तो। आपणे थोड़ू समजता जईए आ बधी वस्तुने। घणीक वार हरिभक्तो संतो पर एटलू बधुं प्रेशर करे, स्वामी तमे मारा दीकराने फोन करो, स्वामी दर अठવાડિયે ફોન કરો, સ્વામી આ દીકરો બહુ ખોટા રસ્તે, તમે પ્રેમથી ને વાળી લો સ્વામી, રડવા લાગે, વાલા ભક્તો અમારે પણ એ જ કરવું છે, પણ આ વસ્તુ એક હાથે તાળી પડે એમ નથી। બિયારણ ગમે એટલું સારું હોય પણ જમીન ખરાબ હોય ને તો પાક ન મળે, મળે? જમીન પણ સારી જોઈએ, બિયારણ પણ સારું જોઈએ, અને પછી પાણી જ ન નાખો તો છોડ તૈયાર થાય દાદા? અમારા ભીખુ દાદા એક તુલસીના છોડને સાચવવા માટે કેટલી મહેનત કરે છે હમણાં। આ વિન્ટરમાં ઠંડીમાં ન્યૂજર્સી સ્ટેટમાં તમે બધા જાણો છો એક છોડને સાચવો કામ છે, ચેલેન્જ છે અત્યારે। એક છોડને ઉછેરવા માટે આપણે મહેનત કરીએ છીએ ને, આટલી મહેનત દીકરા પાછળ કરીએ ને તો જ એક દીકરામાં પુષ્પ લાગે, એમાં સારા ફળ લાગે, એના મીઠા પરિણામ મા બાપને મળે। બિયારણ સારું હોય, જમીન સારી હોય, પછી પાણી પણ સારું જોઈએ, એની માવજત વગેરે પણ સારી કરવી પડે, એમ માતા પિતાનો આશય સારો હોય, દાખલો સારો હોય, ત્યાર પછી દીકરો થોડો મોટો થાય પછી માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ, દીકરાના મિત્રો કોણ છે, દીકરાનું સર્કલ શું છે, દીકરો આસપાસ કોની રહે છે। એટલું જ નહીં, એ દીકરાને મંદિર સુધી લાવી સારા સંતો અને ભક્તો સાથે નાનો હોય ત્યારથી જ એને જોડવા માટે મા બાપે જ મહેનત કરવી જોઈએ, કારણ કે એના આખા જીવનમાં આ ત્રણ તત્વની સૌથી વધારે વધારે અસર હોય છે। પણ આ બધી જવાબદારી તો અંતે કોની આવે? માતા પિતાની। મા બાપ જો ગાફલ થઈને સુઈ જાય ને તો પરિણામ નથી મળતું। તમે સ્ટોર માટે જેટલી મહેનત કરો છો ને, બિઝનેસ ધંધા માટે જેટલી મહેનત કરો છો ને, વાલા સજ્જનો અમે ઘણા ભક્તોને જાણીએ છીએ, જોઈએ છીએ, દીકરાઓ માટે એના દસમા ભાગની, એના પચાસમા ભાગની પણ મહેનત નથી કરતા। અને પછી આપણે આશા રાખીએ કે આપણો દીકરો શ્રવણ જેવો થાય, આપણો દીકરો કૃષ્ણ કે રામ જેવો થાય, આપણો દીકરો મોટા સંત કે ભક્ત જેવો થાય, કેમ થશે? આવો તમને એક વિડીયો બતાવો। સારા માતા પિતા દીકરાઓના સંસ્કાર માટે કેવો દાખલો કરે છે। સુરતના ઉદ્યોગપતિ સૌજીભાઈ ધોળકિયા 6,000 કરોડ કરતા પણ મોટું જેનું એમ્પાયર છે, આખું સૌરાષ્ટ્ર, આખું ગુજરાત જેને જાણે છે, એકને એક દીકરાને ઘડતર માટે એમણે કેવા કેવા એક્સપેરિમેન્ટ કર્યા, આ તો જગજાહેર બધી વાતો છે। ધનપતિ કુબેર જેવા સમૃદ્ધ વ્યક્તિ પોતાના એક દીકરાને ગુજરાતથી નહીં છેક કેરળ મોકલ્યો, 7,000 રૂપિયા આપ્યા, શરત એ કરી આ 7,000 રૂપિયામાંથી 1 રૂપિયો તારે વાપરવાનો નહીં, ઇમરજન્સી આવે તો વાપરજે, જીવન મરણનો સવાલ આવે તો જ, બાકી આમાંથી 1 રૂપિયો વાપરવાનો નહીં, કોઈ જગ્યાએ મારા નામથી તારે કામ કરવાનું નહીં, પૈસો તારે તારા બળ ઉપર, તારી બુદ્ધિ ઉપર કમાવાનો છે, રહેવાનું તારે ગોતવાનું, જમવાનું તારે ગોતવાનું, છોકરાની કેવી દશા થઈ હશે તમે કલ્પના કરો। પણ મા બાપ ક્યારેક દીકરા માટે આવા નિષ્ઠુર બને ને, ક્યારેક કડવી દવા આપો ને તો એના કડવા રોગ, કડવા સ્વભાવ જાય। આ વિડીયો ધ્યાનથી નિહાળો, નીચે ટેક્સ્ટ આવશે, ધ્યાનથી દરેક માતા પિતાએ સાંભળવા જેવી, વાંચવા જેવી છે, તો વિડીયો।
आप सर्वे भक्तोए जोयुं दीकराए केवी केवी जग्याए जॉब करी, एक गरीब कुटुंबनो दीकरो छे ए रीते रिप्रेजेंट थयो। आवी रीते जीवन जीववाना वास्तविक पाठ जेने शीख्या होय ने जाण्या होय ने एवा संतान जीवन में सफल थाय। आजना माता पिता कई भूल करे छे आप सर्वे भक्तो जाणो छो। आजना माता पिता दीकराओने कार आपी दे छे पण संस्कार नथी आपता। कार आपता पहला संस्कार आपो। आजना माता पिता दीकराओने मोंघा मोबाइल आपी दे छे पण मोबाइल आपता पहला मोबाइल ना सदुपयोग अने दुरुपयोग थी एने सावचेत करो। आजना माता पिता दीकराओ कनड़े नहीं, मां बाप ने एनु काम करवा दे एटला माटे दीकरा थी पोताने बचावा माटे दीकराने टीवी पकड़ावी दे, टेबलेट पकड़ावी दे, यूट्यूब पकड़ावी दे। तमे जाणो छो बाळक नानो छे, भले अत्यारे नानो देखाय पण ए कदाच खोटा रस्ते वळी जशे ने तमने खबर पण नहीं पड़े अने ए मोटो थशे ने त्यारे व्याज सहित बधुं तमारे भोगवुं पड़शे। अपनी संस्कृति में थोड़ा थोड़ा दाखलाओ लेता जाइए। अपने माता पिता की केटली मोटी जवाबदारी हो। सौराष्ट्र में जेतपुर नामनु गाम आप सर्वे जाणो छो। अने आ जेतपुर में एभलवाड़ा दरबार की बात ए पण बधा जाणे छे। केवा सूर्यवंशी महाप्रतापी महातेजस्वी एभलवाड़ा एना लग्न थाय, मिनल देवी नामना एमना पत्नी, एक दीकरानो जन्म थाय, चांपराज वाळो एनु नाम पाड़वामां आवे, नानो दीकरो घोड़ियामां सूतो छे। मानी ममता छे, प्रेमथी हालरडा गाय छे ने दीकराने झूलावे छे। जीजाबाई शिवाजी महाराज ने घोड़ियामां सूरावीने हालरडा गाता आपणे जाणीए छीए। आ बधी वातो बाल संस्कारनो केटलो मोटो महिमा छे। आपणे एम मानीए छीए दीकराओ ने कई खबर नथी पड़ती। माता पिता के दरेक मोटा व्यक्ति भूल शू करे छे, दीकराने क्या खबर पड़े छे, एमां क्या अत्यारे समझण आवी गई छे। आम मानी दीकराओने हमेशा निग्लेक्ट करवामां आवे, तरछोड़वामां आवे, एनी मर्यादा न राखवामां आवे, पण तमने खबर नथी तमे जे बोलो छो जे करो छो आ बधी वस्तुनी सीधी असर एमां थई रही छे। જ્યારે તમે દીકરાઓને અજ્ઞાની માનો છો એ દીકરાનું અજ્ઞાન નથી, તમારું અજ્ઞાન છે। મારી વાત સમજાય તો ધ્યાનથી સમજજો। એટલા માટે દીકરા નાના હોય ને, જેમ છોડ નાનો હોય ને ત્યારે જ જેમ વાળવો એમ વળી શકે, નાના હોય ને ત્યારથી ને ડિસિપ્લિન, ત્યારથી ને શિસ્ત, ત્યારથી એને પ્રેમ અને પ્રેરણા સાથે રાખી બેલેન્સ કરી સરસ મજાનો માર્ગ બતાવો। છોડને પાણી પણ નાખો અને પ્રેશર આપી બાંધી પણ દો એક દિશા આપવા માટે। કુંભારને ઘડો તૈયાર કરવો છે, માટલું ભલે કાચું છે પણ કાચું હોય ને ત્યારે જ એને ટપલા માળવા પડે, આકાર આપવો પડે, ઘાટ આપવો પડે, કાંઠા વાળવા પડે, પાકા થાય પછી ન થાય આ બધું। દીકરા નાના છે ને ત્યારથી માતા પિતા જાગી જાય ને 100% પરિણામ મળે છે, અને મોટા થયા પછી જાગે ને તો પછી ખાલી રડવા સિવાયની પાસે કશું રહેતું નથી। અને મેં કહ્યું ને માતા પિતાની મોટી ભૂલ એ જ હોય છે કે દીકરાઓ મોટા થાય, માથે વાગવા લાગે, ત્યાર પછી એના માથા ફળ દેખાય ને પછી જાગે, પણ બહુ મોડું થઈ જાય છે, બહુ મોડું થઈ જાય છે, પછી રડવા સિવાય મા બાપ પાસે હાથમાં કશું રહેતું નથી। મિનલ દેવી ચાંપરાજવાળાને નાના દીકરાને ઘોડિયામાં હાલરડા ગાયને સુવડાવે છે। ચાંપરાજવાળા 6 મહિનાના છે, દીકરો 6 મહિનાનો, એમાં એભલવાળા ત્યાં આવે, પત્ની ઉપર પ્રેમમાં મોહાંધ બને, ઘણી વાર કથામાં કહું છું, પતિ અને પત્ની વચ્ચે પ્રેમ સારો છે, મોહ આસક્તિ સારી નથી, સાંભળો આ દ્રષ્ટાંત, શાસ્ત્રમાં લખેલી વાત છે। મિનલ દેવીને ત્યાં અશ્લીલ હરકતો કરવા લાગ્યા, પત્ની શરમિંદી બની અને કહ્યું કે અરે પતિદેવ, આ ચાંપરાજવાળો દીકરો જોવે છે,
એ સમયમાં પતિવ્રતા નારીઓ હતી. મિનલ દેવીએ વિનંતી કરી, દીકરો જુએ છે એભલ વાળા એમ બોલ્યા, અરે તો 6 મહિનાનો છે ને, શું ખબર પડવાની. સાંભળતાની સાથે ચાંપરાજ વાળાએ આંખો બંધ કરી, મોઢું ફેરવી અને ઘોડિયામાં પડખું ફરી ગયા. એભલ વાળાને ખબર પડી ગઈ દીકરાને કંઈક ગમ્યું નથી, પણ મિનલ દેવીને એટલું દુઃખ થયું કે અમારા આ સંસ્કાર દીકરામાં આવશે, આ દીકરો મોટો થશે, કોઈ બેન દીકરીઓની લાજ લૂંટશે, શું થશે પરિણામ આ પૃથ્વીનું. મિનલ દેવીને એટલું દુઃખ થયું. જેતપીરનો ઇતિહાસ એમ કહે છે, મિનલ દેવીએ આપઘાત કરી લીધો, પ્રાણ છોડી દીધો. માં તરીકે હું મારા દીકરામાં આવું જીવન નહીં જોઈ શકું. માતા આવી જાગૃત હોઈને ત્યાં ધારે તે પરિણામ મળે, ધારે તે પરિણામ. મારી વાત ફરી ધ્યાનથી આપજો. દીકરાના જીવનમાં સૌથી મોટી, સૌથી મુખ્ય જવાબદારી માતાથી શરૂ થાય છે. પિતા જો એમાં સાથ આપે તો 100% કામ થઈ જાય. હિરણ્યકશિપુએ ભલે સાથ ન આપ્યો, પણ કયાધુનું મનોબળ મજબૂત હતું, મક્કમ હતું, તો પ્રહલાદ જેવા પુત્રનો જન્મ થયો. આપણા મંદિરની એક નાની સત્ય ઘટના. આપણા ન્યૂજર્સી મંદિરના ભક્તરાજ કિશનભાઈ તમે બધા જાણો છો, એમનું જીવન તમે બધા જાણો છો. બહુ ટૂંકા સમયમાં મંદિરમાં આવ્યા અને ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય આ ચારે ચાર સાધનમાં ટૂંકા સમયમાં આવ્યા, તેમ છતાં આપણા બધા કરતા ફટોફટ આખો પરિવાર, શનિ ભગત, કિશનભાઈ, આખો પરિવાર આગળ નીકળવા લાગ્યો. વારંવાર મંદિરમાં આવે, મારે બેસવાનું થાય, ઘણી બધી વાતો કરીએ, સાંભળીએ. એમણે એકવાર વાત કરી, હું કહું છું આ સત્ય ઘટના છે. એમનું મૂળ વતન ધર્મ જ, ઇન્ડિયા. નાના હતા, એમના પિતાજી ભણેલા નહોતા, કાકાઓ બધા ભણેલા હતા, એટલે કાકાઓને પિતાને ઝઘડો થયો. કેમ કે બિચારા ભણ્યા ન હોય એટલે આવક ન હોય, આવક ન હોય એટલે પછી બીજા કોને ને પાલવે. એમના ગરીબ પિતાને, માતાને અલગ રહેવું પડ્યું અને ગરીબી એટલી હદ સુધી વધી કે ખાવા પીવાનું ઘરમાં ન મળે. કિશનભાઈ જ્યારે આ વાત કરે ને, 2-3 વાર હું સાક્ષી છું, જ્યારે વાત કરે ને દાદા પોકે ને પોકે રડવા લાગે. ઘરમાં ખાવાનું ન હતું. ઘણા દિવસો ઘરમાં એવા હતા કે તેલનો વઘાર પણ જોવા ન મળે. એવામાં પિતાજી કાળી મજૂરી કરતા, આવી મજૂરી કરતા કરતા 30 વર્ષની નાની ઉંમરે પિતાજીને એટેક આવી ગયો. એ જમાનામાં એક તો ગરીબી હતી, એમાં પપ્પાને એટેક આવ્યો, આવું મોટું દુઃખ આવી પડ્યું. ઘર ઉપર તો આ ડુંગર જેવા દુઃખ તોડાવા લાગ્યા. મમ્મી ઉપર બધી ઘરની જવાબદારી આવી ગઈ, શું થશે. ઘરનું કામ કરવાનું, દીકરાઓને પાલવવાના, દીકરાઓના ખર્ચા કાઢવાના, બાપુજીને સાચવવાના. એમાં પણ બાપુજી ઉપર ટેન્શન, સ્ટ્રેસ, ડિપ્રેશનની બીજી અસર એ થઈ, પિતામાં વ્યસનો આવી ગયા, ખોટા રસ્તે ચડી ગયા. મજબૂરી ઘણીવાર માણસને ખોટા રસ્તે વળવા માટે મજબૂર કરી દે છે. પણ એક માં મક્કમ હતી. કિશનભાઈ વાત કરે, એ પ્રમોદભાઈ બધા એમને નિયમ આપેલા, વડતાલની પૂનમ ભરવાના નિયમ આપેલા, ઘરની 12 પગ મૂકો ને એટલે જય સ્વામિનારાયણ ભગવાનનું નામ બોલી બહાર જવાનું, નાની ઉંમરમાં. હા, અને આટલી મજૂરી કર્યા પછી પણ ઘરના ખર્ચા કાઢવા એ મા માટે સહેલું નહોતું. સુરત એમના મામા રહેતા, મામા પાસે એક મારકણી ભેંસ હતી. એવી ભેંસ કે ઘણીક વાર માણસની પાછળ પડે ને તો માણસને મારી નાખે. મામાએ આ ભેંસ ગિફ્ટમાં આપી. બોલો કેવી જોરદાર ગિફ્ટ કહેવાય. અને ગરીબ માણસને આવી જ ગિફ્ટ મળતી હોય છે, બહુ સાચું કહું છું. ગરીબના કોણ બેલી ભગવાન સિવાય. કિશનભાઈ વાત કરીને બિચારા રડી પડે. કિશનભાઈ પાસે આ ભેંસનો ફોટો છે દાદા, અત્યારે આ ભેંસનો ફોટો જોવા જેવો છે. પણ માની મજબૂરી એવી હતી, ઘરની પરિસ્થિતિ એવી હતી કે ખબર છે કે આ ભેંસ કોકને સિંગડા મારી, પાટું મારી મારી નાખે એવી છે, પણ ઘરમાં આજીવિકાનું કોઈ સાધન નહીં. આ ભેંસને સ્વીકારી લીધી. અરે એક બે વાર તો ઘરમાં એવા એવા એને પાટા માર્યા છે, તેમ છતાં એ ભેંસને સાચવી રાખી, એનું દૂધ વેચી, ઘરમાં દૂધ ખાવા મળે, પીવા મળે, એ બાને પણ ગુજરાન કરતા કરતા. પણ સાંભળો ભક્તો, કિશનભાઈને આ વાત કરતા કરતા કે સ્વામી, અમારા ઘરમાં આજીવિકાનું સાધન પહેલું આવ્યું તો ભેંસ આવી. ઘરમાં
એટલી શાંતિ થઈ કે ચાલો સાંજે દૂધ તો મળશે. અને પછી તો ધીરે ધીરે થોડી શાંતિ થઈ. મારે વિદેશ આવવું હતું, ગામમાંથી પૈસા, કોઈકે મને સહાય કરીને હું વિદેશ આવ્યો પહેલી વાર. પછી અહીંયા થોડો સેટ થયો. વાલા ભક્તો કહેવાય એ માગુ છું. કિશનભાઈને બહુ મોટી ઉંમરે સંતો મળ્યા, મળતાની સાથે સડસડાટ આગળ વધી ગયા. પણ આ બધા સંસ્કારમાં મુખ્ય ફાળો કોનો? કોનો ફાળો? મમ્મીનો, માતાનો. માતાની મુખ્ય જવાબદારી છે. જો સારી માતા મળી જાય ને તો દીકરાનું જીવન ધન્ય બની જાય. એટલા માટે કહેવાય છે ને કે ભગવાને પોતાની અવેજીમાં આ જગતનું સંરક્ષણ કરવા બીજું તત્વ પ્રગટાવ્યું હોય એનું નામ છે મા. એટલે તો કહેવાય છે મા એ મા, બીજા બધા વગડાના વા. ત્યારે હું કહેવા એ માગું છું, માતા પિતાએ વાણી અને વર્તનમાં બહુ વિવેક રાખવો જોઈએ. તમે પતિ પત્ની તરીકેનો રોલ ભજવો છો જુદી વાત છે, પણ તમે જ્યારે પિતા કે માતા બનો છો ને ત્યારે તમારી જવાબદારી બહુ મોટી બની જાય છે. આ ક્યારેય ભૂલવું ન જોઈએ, ક્યારેય ભૂલવું ન જોઈએ. માતા પિતા સંતાનને સુધારવા માટે ઉચ્ચારણ એટલે વાણીનો વધારે પ્રયોગ કરે છે. આ બીજી બહુ મોટી ભૂલ હોય છે. તમે વાણીથી દીકરાને સુધારવા જશો, દીકરા ઉપર દબદબો વાપરી અને દીકરાને દબાવીને તમે વાળવા જશો એમ દીકરાઓ નહીં વળે. એના માટે તમારે ઉદાહરણ પૂરું પાડવું પડશે, એના માટે તમારે વર્તનથી દીકરાઓને સમજાવવું પડશે. જો આમ ન કરી શકે ને માતા પિતા તો પરિણામ બહુ ખરાબ આવે છે. મુંબઈની સત્ય ઘટના પૂજ્યપાદ ગુરુજીએ ઘણી વાર વાત કરી છે. મુંબઈમાં અતિ સુખી પરિવાર, પરિવારમાં એકને એક સંતાન, દીકરો. કોને મા બાપને ન ગમે? મા બાપે ધામધૂમથી દીકરાને લગ્ન કર્યા. ઘરમાં હવે એક ત્રીજું પાત્ર ઉમેરાયું, સાંભળજો હા. અને માનું મૃત્યુ થયું, બાપા વૃદ્ધ થયા, હવે તો નિવૃત્ત હતા, રિટાયર હતા. પત્નીને આ ઘરડા ડોસા ઘરમાં ગમે નહીં. એ ટક ટક કરે તો જરાય ગમે નહીં. ડોસાને સ્ટ્રિક્ટ વોર્નિંગ આપવામાં આવી, બહાર આવવું નહીં, બોલ બોલ કરવું નહીં. એમના ઓરડામાં એક દોરી બાંધી દીધી, એક બેલ રાખવામાં આવ્યો, તમારે કંઈ કામ હોય તો બેલ મારવાનું, એ બેલ વાગે એટલે અમે પૂછી જશું, પણ તમે બહુ બાર બાર ફરફર ના કરો. એક બેલ રાખવામાં આવ્યો. દાદાએ બધું સ્વીકારી લીધું. સજ્જન વ્યક્તિ હશે કે અમે જે વાયવું છે એ જ ફળ મળી રહ્યું છે, અમારે ક્યાં જાજુ જીવવાનું છે. હવે રડતા રડતા કે હસતા હસતા સ્વીકારવાનું જ હતું. થોડા દિવસ પછી દાદાનું મૃત્યુ થયું. દાદાનો અંતિમ સંસ્કાર કર્યા પછી દાદાની રૂમ સાફ કરતા હતા, બધું મળ્યું, પેલો બેલ ન મળ્યો, ઘરમાં ઘણો શોધ્યો ન મળ્યો. પછી કહેવાય છે ઘરના બધા સભ્યને પૂછ્યું, નાનો દીકરો હતો એને પૂછ્યું, દીકરાએ કહ્યું કે આ બેલ મેં લીધો છે, મૂકી રાખ્યો છે, કારણ કે તમે જ્યારે વૃદ્ધ થશો ત્યારે મારા બેલની જરૂર પડશે ને. તમે વિચારો, માતા પિતાના વર્તનની દીકરા ઉપર કેટલી અસર થતી હોય છે, કેટલી હદ સુધી અસર થતી હોય છે, વિચારો તમે. અરે હમણાં તો કોઈ મને વાત કરતા હતા કે કોઈ દાદા દવાખાનામાં હતા, છેલ્લી અવસ્થા હતી, એટલે આ લોકો વિડીયો કોલ કર્યો એના નાના દીકરાને બોલાવ્યો. નાના દીકરાને જોડે રાખ્યો હશે કે દાદા દવાખાને છે, છેલ્લી અવસ્થા છે બેટા, તું જો. એટલે પેલો દીકરો જોતો હતો. દુઃખની વાત કેવી છે તમે વિચારો. હવે દાદાને તો ચારે બાજુ પેલી પાઇપ નાખી હોય, વેન્ટિલેશન નાખ્યું હોય, બરાબર, ટોટી નાખી હોય. દીકરાએ શું કહ્યું ખબર? કે ડેડી ડેડી, દાદાને ચાર્જ કરે છે, ચાર્જિંગમાં મૂક્યા છે, દાદાને ચાર્જિંગમાં મૂક્યા છે. દીકરાઓને જીવનના પાઠ ભણાવવાનું આપણે ક્યાં ભૂલી જઈએ છીએ. આજે ખરેખર નવા જનરેશનને જો આપણે જીવનની વાસ્તવિકતાના પાઠ નહીં શીખવાડી શકીએ તો એના પરિણામો એવા માઠા આપણે જોવા પડશે, ભોગવવા પડશે. ગુજરાતના મહાન ચિંતક, લેખક અને એક ક્રાંતિકારી વિરલ પુરુષ જેને કહેવામાં આવે છે એવા સંજય રાવળ, બહુ સારા વક્તા છે, બહુ સારા મોટિવેશનલ સ્પીકર છે. એનું એક ઇન્ટરવ્યુ થોડું જોવા જેવું છે,
बाळ घड़तर उपाड़ीने घणी बधी क्रांतिओ करी छे। तद्दन गरीबीमांथी पोतानुं जीवन जबरदस्त एणे बनाव्युं छे। आपणे आ नानकडो वीडियो निहाळीशुं। तो दरेक माता पिता एवा केवी रीते बनी शके, जे आपे कह्युं के आपणा स्वप्ननो भारत आवो होई शके, तो माता पिताની શું જવાબદારીઓ આ બાબતે હોઈ શકે? ખલીલ જિબ્રાનને આપણે વાંચ્યો જ નથી। બાળકો આપણા દ્વારા પેદા થયા છે, પણ આપણે એના માલિક નથી। વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન। અને જ્યારે ટ્રસ્ટી સંસ્થાનો માલિક બની જાય ને, તો સંસ્થાની પથારી ફરી જાય। એક બાળકના આપણે ટ્રસ્ટી છીએ, આપણે એને મસ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવાનું છે, જે સમજ પડે। સાહેબ, બહુ સારા સ્પીકર્સ અને બહુ સારા લોકો સ્કૂલોમાં જ નથી ગયા। હું એવા બહુ બધા લોકોને ઓળખું છું કે જે જ્યારે સ્કૂલ નથી ગયા, જીવનમાં સૌથી સફળ થયા છે। મારી દીકરી 9th સ્ટાન્ડર્ડમાં એમ કહેતી હતી કે મારે ભણવું નથી, મેં એને ઉઠાડી દીધી, સ્કૂલ ના મોકલી। અત્યારે એક લો કોલેજમાં પ્રિન્સિપાલ છે। સવાલ શું છે? તમારામાં આવડત અને હોશિયારી હશે ને, તો ભણેલા તો ભાડે મળશે। આ સુરત શહેરમાં જેટલા કરોડપતિઓ અબજોપતિઓ છે, એકે ચાર ચોપડી ઉપર ભણેલા નથી। બતાવો મને ક્યાં એજ્યુકેશન સિસ્ટમ કામ આવે છે? કામ આવે છે એક માણસનું વ્યક્તિગત થાય, અને મા બાપને પોતાની પર ભરોસો હોવો જોઈએ। મારા મા બાપ બિલકુલ અભણ સાહેબ, અંગૂઠા છાપ, અને એમણે મને આ જીવનની જે વાતો શીખવાડી। કેટલી અદ્ભુત આમણે વાત કરી! જરૂર છે માણસના વ્યક્તિત્વના ઘડતરની। આજે માણસના વ્યક્તિત્વનું ઘડતર લગભગ નથી થતું, અને બહુ સાચી વાત છે એમણે કરીને કે આખી દુનિયામાં જે અતિ સફળ જેટલા વ્યક્તિઓ ગણાય છે ને, બિલ ગેટ્સ હોય બરાબર, ત્યાંથી તમે લઈને સ્ટીવ જોબ્સ સુધી જુઓ, જેટલા અતિ સફળ અતિ ક્રાંતિકારી લોકો છે ને, આ બધા કોલેજ ડ્રોપ આઉટ છે, ઓછું ભણેલા છે કે નથી ભણેલા, ઇન્ડિયાના કે વિદેશના બધા લોકો તમે જુઓ। આજે માણસને વાસ્તવિક શિક્ષણ આપવાનું ચૂકી જવાય છે। શોપેનહોવર, જર્મની ચિંતક, એમ કહે છે, ધ હાર્ટ ઓફ એજ્યુકેશન ઇઝ ધ એજ્યુકેશન ઓફ હાર્ટ। વાસ્તવિક શિક્ષણ એ છે કે માણસની હૃદયની સંવેદનાઓ જાગૃત થાય, માણસ માણસ સાથે જોડાયેલો રહે, માણસને એકાબીજા માણસ સાથે મમતા થાય, લાગણી થાય, સંબંધ શું છે એની ગરિમા સમજાય। આ સાચું શિક્ષણ છે, સાચું જીવન છે। તમે નહીં માનો, સંજયભાઈ રાવળ એવા ક્રાંતિકારી વ્યક્તિ છે, એવા એક સાહસ અત્યારે ખેડી રહ્યા છે। એમણે નક્કી કર્યું છે કે યુનિવર્સિટી બનાવી રહ્યા છે, જે યુનિવર્સિટીમાં એડમિશન કોને મળશે? અત્યારે સારી સ્કૂલ સારી કોલેજમાં એડમિશન આપવાની સિસ્ટમ એ છે, જેના સારામાં સારા પર્સન્ટેજ હોય બરાબર, સારામાં સારું પરફોર્મન્સ હોય, રિઝલ્ટ હોય, એવા બેસ્ટ ક્વોલિફાઈડ લોકોને લેવામાં આવે છે। આમણે કેટલું જબરજસ્ત સાહસ કર્યું, એક નવું કદમ, એક નવું સાહસ, એક નવો વિચાર યુનિવર્સિટી કોલેજ શરૂ કરી રહ્યા છે, જેમાં એડમિશન કોને મળશે? સૌથી વધારે એટીકેટી જેની આવી હશે ને, એટીકેટી સમજો ને, સૌથી વધારે નિષ્ફળ થયેલો વ્યક્તિ હશે ને, એને પહેલો ચાન્સ। અને એમણે પુરવાર કરી બતાવ્યું છે કે માણસના માર્ક્સ ઓછા આવે ને, એને નિરાશ થવાની જરૂર નથી। એનો એક દરવાજો બંધ છે, પણ બીજા 99 દરવાજા ખુલ્લા છે એની માટે, પણ આપણે આ ભૂલી જઈએ છીએ ને, એટલા માટે જ પ્રશ્નો ઊભા થાય છે। મા બાપ છોકરાની માર્કશીટ જોઈને છોકરાનું મૂલ્યાંકન કરવા લાગે ને, ત્યારે ઘરમાં બહુ મોટા પ્રશ્નો ઊભા થતા હોય છે। હું એટલા માટે આ બધી વાતો વાલા ભક્તો તમને કરું છું, વાસ્તવિક જીવનના બધા પાઠ છે જો આપણે જાણ્યા ન હોય ને, તો આપણા જીવનમાં આપણા ઘરમાં પણ સંકટ બહુ મોટા ઊભા થાય છે। દિલ્હીમાં આખા ભારતના તમામ વિદ્યાર્થી લેવલની એક બહુ મોટી કોન્ફરન્સનું આયોજન થયું, અને વક્તા તરીકે એમાં ભારતના સફળ વ્યક્તિ, શાસ્ત્રમાં એક નાની ટકોર કરવામાં આવી, તમારે કોઈ પણ કાર્ય કરવું છે તો સલાહ તો લેવી જોઈએ, પણ માણસ હંમેશા સલાહ કોની લે છે? જે એના જેવો હોય ને એની જ લે, એટલે કે એની હામાં હા પાડનારો હોય ને એની જ સલાહ લે, આ મોટી ભૂલ છે। અર્જુન પણ સલાહ વિના એક પણ કાર્ય નહોતો કરતો, દુર્યોધન પણ સલાહ લીધા વિના એક પણ કાર્ય નહોતો કરતો। અર્જુન પણ અતિ આજ્ઞાંકિત છે, દુર્યોધન પણ અતિ આજ્ઞાંકિત છે, પણ તફાવત એ છે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણની સલાહ લઈ શકતા હતા, ભગવાન ના પાડે કડવી વાત કરે તો સાંભળી શકતા હતા, મારી વાત સાંભળજો ધ્યાનથી, અને દુર્યોધન હંમેશા મીઠી વાત, પ્રશંસાની વાત સાંભળવા ટેવાયેલો હતો, એટલે મામા શકુનિની મીઠી મીઠી સલાહો લઈને
એટલો બધો મીઠો થઈ ગયો કે એનું જીવન ઝેર જેવું થઈ ગયું. સલાહ કોને લેવી જોઈએ? જેણે જે કામ સારી રીતે કર્યું હોય ને એની સલાહ લેવી જોઈએ. આજે હું જાહેરમાં કહીશ દાદા, ઘણા માતા પિતા સંતો પાસે પૂછવા સલાહ લેવા આવે છે, સારી તમારી ભાવના છે, તમને વંદન છે, પણ એવા સારા હરિભક્તો આજે યાદ કરીશ, આપણા અશ્વિન ભગત. અશ્વિન ભગતના જીવનને તમે બધા ભક્તોએ જાણ્યું નથી, આ ભક્તરાજ એવા છે ને, એનું જીવન એક મહારાજના સમયના સંત કે ભક્ત કરતા કમ નથી. એમના લગ્ન થયા, એમના પત્નીમાં સત્સંગ નહોતો દાદા, પણ અશ્વિન ભગતનું જીવન કેવું તમે જુઓ. એમના ધર્મપત્ની સત્સંગી પરિવારમાં નથી, નહોતા આવ્યા સત્સંગ લઈને, નહોતા આવ્યા, ખાવા પીવામાં પણ એટલી શુદ્ધિ નહોતી, પણ અશ્વિન ભગતે થોડી સમજણથી, થોડી પ્રેમથી, થોડું પછી ઘરમાં કંઈ પણ શકે, ભગતનો સ્વભાવ તો આપણે જાણીએ છીએ કે કડવી વાત હોય પણ હિતની વાત હોય તો કડક થઈને પણ કહી દે, કોઈ પણને કહી શકે. મારી વાત બહુ ધ્યાનથી સાંભળો, એકલા પ્રેમથી કામ નથી થતું, એકલા પ્રેશરથી પણ નથી થતું. પ્રેમ અને પ્રેશર આ બંને વસ્તુનું તમે મિશ્રણ કરો ને તો બેસ્ટમાં બેસ્ટ કામ આવી જાય. પણ કેટલો પ્રેમથી કામ લેવું છે અને કેટલું પ્રેશરથી કામ લેવું છે એ બેલેન્સ તમારે તમારા અનુભવ ઉપર નક્કી કરવું પડે. આ કથાના 3-4 પાર્ટ આપણે કરવા પડશે, વિષય બહુ વિસ્તૃત છે. શૈલેષભાઈ સગપરિયા, એને બાળ ઘડતર ઉપર ઘણી મોટી ક્રાંતિ કરી છે, સારા વિચારો આપ્યા છે, એના ઘરમાં એક્સપેરિમેન્ટ કર્યા છે, આ બધી વાત હું કરીશ. પણ એમણે એક વિધાન કર્યું, જે ભરપેટ પ્રેમ આપી શકે એ જ દીકરાઓને પનિશમેન્ટ પણ આપી શકે. મા બાપે પ્રેમ અને પનિશમેન્ટ આ બંને સમજણપૂર્વક ઘરમાં વાપરવા જોઈએ. અશ્વિન ભગત એમણે એમના ધર્મપત્નીને સત્સંગના રંગે તો એવા રંગ્યા, તમે બધા જાણો છો, અમારા કરતાં વિશેષ જાણો છો, અમારી તો મર્યાદા છે. એટલું નહીં, ઘરમાં 3 દીકરીઓ, 3 દીકરીઓને કેવા સંસ્કાર આપ્યા. એટલું નહીં, દીકરીઓના લગ્ન થયા પછી જમાઈ ડૉક્ટર પરાગ સત્સંગી પરિવારમાંથી નથી, પહેલી વાર જ્યારે અમદાવાદથી કંડારી ગુરુકુલમાં આવ્યા, ગુરુજીને મળતા હતા, આશીર્વાદ લેતા હતા, અમે હાજર હતા, પગે કેમ લાગવું આ પણ એમને ખબર નહોતી બિચારાને. પણ વિચારો ભક્તો, આજે ડૉક્ટર પરાગનું જીવન તમે ક્યારેક કલ્પના કરો, કેવા એક ઘડાયેલું જીવન કેટલા જીવનને ઘડી શકે છે. એમના ધર્મપત્નીને ઘડ્યા, 3 દીકરીઓને ઘડ્યા, એટલું જ નહીં જમાઈઓને ઘડ્યા, એટલું જ નહીં સારામાં સારા સંસ્કાર આપ્યા. આજે 3જી પેઢી નાના દીકરાઓ, પછી ઓમ ભગત હોય કે બીજા હોય, બધાને ઘડે છે. આવા જેણે પોતાના ઘરમાં પરિવારમાં સત્સંગનો રંગ બરાબર આપ્યો હોય ને એવા વ્યક્તિના અનુભવ જે માતા પિતાના ઘરમાં દીકરા દીકરીના પ્રશ્નો હોય ને સાંભળવા જોઈએ, નિખાલસ ભાવે કહેવું જોઈએ, કોઈકની શરણાગતિ સ્વીકારવી જોઈએ, કોઈકને હાથ જોડવા જોઈએ, કોઈકને આપણા કરતા મહાન અને શ્રેષ્ઠ સ્વીકારવા જોઈએ આપણે. અશ્વિન ભગતને મેં એકવાર પૂછેલું ત્યારે એમના અનુભવની એક વાત કરેલી કે સ્વામી, દીકરા નાના હોય ને ત્યાં સુધી પ્રોબ્લેમ થતો જ નથી. અને વાત એકદમ સાચી, જુઓ શાસ્ત્રમાં લખેલી વાત કહેતા એવું લાગે તમને, દીકરા મોટા થાય ને એટલે પ્રશ્નો મોટા થવા લાગે. બધા ઘરની આ જ કહાની છે, માનવ નડે છે માનવીને મોટો થયા પછી. પ્રશ્ન કેવો થાય, છોકરાઓ મોટા થાય ને એટલે મંદિરે આવવું ગમે નહીં એને. આપણા લોયાધામ પરિવારના ઘણા ઘણા બધા હરિભક્તો પણ મને પૂછે છે, સ્વામી પેલા ભગત નાના હતા ત્યારે મંદિરમાં બહુ આવતા, હવે મોટા થયા પછી કેમ દેખાતા નથી? દેખાય ને, આ તો ધીસ ઇઝ ધ હ્યુમન નેચર. દીકરાઓ મોટા થાય પછી એને મંદિરમાં આવવું ન ગમે, મિત્રો સાથે ફરવું ગમે, મોજ મસ્તી કરવી ગમે, પાર્ટી વગેરેમાં જવું ગમે, આ બહુ સિમ્પલ છે. અશ્વિન ભગતના ઘરમાં પણ આવા પ્રશ્નો શરૂ થયા. એમણે શું કર્યું, દીકરીઓને સમજાવી કે તમારે મંદિરમાં નથી આવવું તો પછી બીજે ક્યાંય નહીં જવાય, પાર્ટીમાં જવું હોય, મિત્રોને ત્યાં જવું હોય, મંદિરમાં આવવું હોય તો બીજે જવા દેશ. થોડું પ્રેશર કર્યું, કડકાઈથી કામ લીધું. અને કોઈ રોગ હોય ને એને કાઢવા માટે કડવી દવા જ કામ કરતી હોય છે. કોઈકના સ્વભાવને ચેન્જ કરવો હોય, કોઈકના જીવનમાં તમારે ચેન્જ લાવવો હોય તો તમે એકદમ મીઠી મીઠી વાતો કરશો એનાથી નથી થતું. 2-4 વાર એવું પણ બન્યું કે અશ્વિન ભગતને કડક થવું પડ્યું, ક્યારેક દીકરીઓ રડી પડે તો ભલે રડે,
પણ અશ્વિન ભગત એમાં મચક, તમારે મંદિર આવવું હોય તો બધે લઈ જઈશ. અને પછી તૈયાર એવા થયા કે ભાઈ અમે મંદિર આવશું, દર્શન કરી નીકળી તો કંઈ વાંધો નહીં, હા ચાલશે. મંદિર દર્શન કરવા લાવે અને પાછા અશ્વિન ભગત પોતે જ ગાડી લઈ એમના મિત્રોને ત્યાં મૂકવા જાય. દીકરીઓને પિતાના કડવા શબ્દમાં હિત દેખાણું કે પપ્પા અમને પ્રેશરમાં રાખવા નહોતા માગતા, પણ અમારું હિત કરવા કે ભાઈ પહેલાં ભગવાનના દર્શન કરી આશીર્વાદ લઈ લો, પછી હું જ મૂકી જઈશ. આવી રીતે બે ચાર વાર કર્યું ને ઘરમાં, એવા કેટલા સારા સારા પરિણામો એમણે અનુભવ્યા. ઘડાવવું અને ઘસાવવું આ બેમાં તફાવત છે, બહુ ધ્યાનથી સાંભળજો. ઘડાવવું અને ઘસાવવું તફાવત કેવો છે? પથ્થર ઘસાઈને તો પગથિયું બની શકે, ઓટલો બની શકે, પણ એમાંથી મૂર્તિ ન બની શકે. પણ પથ્થર ઘડાઈને તો જ મૂર્તિ બને. આજે માણસ માત્રનું જીવન ઘસાઈ રહ્યું છે દાદા. કેવું છે? ઘસારો બધાને લાગે છે, પણ ઘડતર કોઈકનું જ થાય છે, કોઈકનું જ. એ કોનું થાય? જેને મોટા શિલ્પી મળે. આજે હું મારા અનુભવની વાત કરું ભક્તો. અમેરિકામાં ઇન્ડિયામાં કેટલા ભક્તો છે જેણે ગુરુજીને મોઢે કહ્યું હતું કે સુવ્રત સ્વામી ક્યારેય વક્તા નહીં બની શકે, અને એ ભક્તોની વાત એકદમ સાચી હતી. મારી સ્પીચ એટલી સ્પીડી હતી, અમુક શબ્દ જીભમાં તોતડાતા હતા, બોલી પણ નહોતો શકતો, પણ ગુરુજીએ પ્રેમ અને મારા સંતોના નિયમ પ્રમાણે જેટલું કડકાઈથી કામ લેવું જોઈએ એ બધી જ કડકાઈ પૂરેપૂરી વાપરી અને મારા જીવનને એવો ઘાટ આપ્યો. મારાથી નિષ્કુળાનંદ અળ તો બોલાતો જ નહીં દાદા. મને યાદ છે એકવાર અળ નહોતો બોલાતો, ગુરુજીએ મને 7 લાકડી મારી હતી, પણ એ લાકડી નહોતી, એમની કૃપા હતી, એમના આશીર્વાદ હતા. આજે દેખાય કે લાકડીઓ તે દિવસ ન પડી હોત ને, કહેવાય છે ને સોટી વાગે છમ છમ અને વિદ્યા આવે રમ ઝમ. ઘનશ્યામ દાદાને યાદ છે હે દાદા? અને આજે સોટી દેખાડાય નહીં પછી વિદ્યા આવે નહીં. આજે તો નાના હોય ત્યારથી કેન્ડી કેન્ડી ને કેન્ડી, પછી ડાયાબિટીસ થાય. મીઠી વસ્તુ માણસના જીવનમાં ડાયાબિટીસ લાવે છે, અને મીઠી વાતો માણસના જીવનમાં ગાંડાબિટીસ લાવે છે. બસ જીવનમાં બહુ સમજવા જેવી વસ્તુ છે. મેં તમને કહ્યું કે આ પૃથ્વી ઉપર મા બાપ તરીકેનો રોલ ભજવવો ને આ બહુ અઘરું અને ચેલેન્જિંગ કામ છે. આ આટલું બધું વાંચ્યા પછી મેં જે તારણ કાઢ્યું છે તે એટલા માટે, કારણ કે તમારા ઘરમાં દીપડો થાય છે ને એમાં પણ તમારી ક્યાંક ભૂલ છે, અને તમારા ઘરમાં કોઈ દેવ જેવું વ્યક્તિત્વ જન્મે છે ને એમાં તમારી ક્યાંક સાવધાની છે. આપણે સંતાનોને સંત જેવા બનાવવા છે કે શેતાન જેવા, એ નક્કી કરી માતા પિતા એક સરસ મજાનો પ્લાન કરે એ પ્રમાણે ચાલે, 100% તમે ધાર્યું પરિણામ લાવી જ શકશો. એમાં પણ સંતાન નાના હોય ત્યારથી માતા પિતા જો સાવધાન બની જાય તો 100% પરિણામ, મોટા થાય પછી તમે સાવધાન થાવ એવા પરિણામ થોડું ઓછું આવે છે. બધાનું કેવું એવું છે. આવો, ભારતના એ મહાન સફળ ક્રાંતિકારી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને બાળકોના પ્રશ્નના સમાધાન માટે બોલાવવામાં આવ્યા. એમણે ઘણી બધી બાળકોના જીવનની વાત કરી, એમાં દરેક માતા પિતા, દરેક ઘર, દરેક પરિવાર, દરેક સમાજ, દરેક માતા પિતાનું સ્થાન ધરાવનારા કોઈ જેમ કે શિક્ષક છે કે મોટેરી વ્યક્તિ છે, બધાને કામ લાગે એવી એક બે વાત એમણે જે કરી છે ને આપણે સાંભળી લઈએ. આ નાનો વિડિયો તમને બધાને કંઈક મુદ્દા લખવા જેવા લાગે તો લખી લેજો, ધ્યાનમાં રાખજો. કારણ કે મેં કહ્યું ને, જે મા બાપ બની ચૂક્યા છે એને પણ આ વાત કામ લાગવાની, જે મા બાપ બનવાના છે એને પણ કામ લાગે એવી વાતો છે. નિહાળીશું આપણે આ વિડિયો. આપને ક્રેડિટ મુજે દે દી, દરઅસલ ક્રેડિટ આપકે મા બાપ કો જાતી હૈ, ક્યોંકિ ઉન્હોને સહી બાત કો પકડા, ઓર પકડને કે બાદ અપની પુરાની જો ભી હેબિટ થી યા ઈગો થા ઉસકો છોડ કરકે નયે તરીકે સે ઉન્હોને સોચને કા વિચાર કિયા. એ બાત સાફ હૈ કે અભિભાવકો કા સકારાત્મક રવૈયા બચ્ચે કી જિંદગી કી એક બહોત બડી તાકત બન જાતા હૈ. ઠીક ઉસી પ્રકાર સે માં બાપ ભી
कभी अपने यार दोस्तों के यहाँ गए हो तो आपने देखा होगा कि पता चले कि हाँ इनका बेटा ने ये किया तो उसको बुलाएंगे, सुन देख इसने क्या किया। यानी 25 लोगों की भरी सभा में है, रिश्तेदारों के बीच में माँ बाप उसको वहीं सिखाना चाहते हैं, देख ये मोहन भाई के बेटे ने क्या किया, देख तू है जो कुछ करता नहीं है, हो गया मामला खत्म। और ऐसी आदत करीब सबको होती है, आप घर में भी जाओगे तो सुनाएंगे कि देखो मामा का बेटा कितना आगे निकल गया। तुम कुछ सोचो, ये जो कंपैरिजन है ये माँ बाप ने टीचर ने कभी नहीं करनी चाहिए, कभी नहीं करनी चाहिए। उससे उसको बहुत निराशा मिलती है, उसका उसको हतोत्साही कर देते हैं। ये एक ऐसा मनोवैज्ञानिक परिणाम लाती है जिसकी शायद हमने भी कल्पना नहीं की है। हमारा काम होना चाहिए उसको प्रोत्साहित करना। ठीक है वीक है बच्चा, लेकिन वो वीक क्यों है, क्योंकि आपने 90% वाले की तुलना करना शुरू किया इसलिए आपको बुरा लगता है। लेकिन आप उसको ये कहो कि देखो बेटे पिछली बार तुम 55% लाए थे, इस बार 60 ले आए, क्या कमाल कर दिया तूने, बेटा तुमने मेरा नाम रोशन कर दिया। 55 से 60 की जो खुशी है वो उसको 60 से 90 ले जाने की ताकत दे सकती है। लेकिन 90 क्यों नहीं लाया, इसलिए 60 को कोसते रहोगे तो बच्चा 60 से 40 की ओर चला जाएगा, 60 के 70 की ओर नहीं जाएगा। और ये एक एनवायरमेंट बहुत आवश्यक है। हम कोसते रहेंगे, हम उसको नीचा दिखाते जाएंगे बच्चों को, तो हम उसको कभी भी ताकतवर नहीं बना सकते हैं। मैं आपने क्रेडिट मुझे वाला भक्तो केटली सचोट अने जीवन में याद रखवा जेवी टकोर, दीकराओनु क्यारे बीजा साथे कंपेरिजन न करो। जे घर में दीकराओने कंपेरिजन थी लेवामां के जोवामां आवे छे ने, ए घर में घणा प्रश्नों उभा थाय छे, घणी बधी वातो छे। बापा दीकराने वारंवार कह्या करे कि बेटा तारो आवुं रिजल्ट आव्युं, अने सीधी कंपेरिजन करे कि राजीव गांधी तारा जेवड़ा हता त्यारे स्कूल में मोनिटर हता, तारा जेवड़ा हता स्कूल नी अंदर टॉप रैंक आवता, आवा मोटा मानस साथे दीकरानी कंपेरिजन सीधी करे, रायना दाणानो हिमालय साथे कंपेरिजन, आना जेवी वात। एक वार दीकरो खीजायो अने बापूजी ने कीधुं कि बापूजी मने तमे शीखवाड़ो छो पण तमने कोई जोबई राप आपतुं नथी, राजीव गांधी तमारा उमरना हता त्यारे भारतना वडाप्रधान हता, नाना बाळको तमारा करता वधारे स्मार्ट छे, एनी साथे वाणी थी नहीं एनी साथे वर्तन थी ज काम लो। आखी कथानो सार आटलो छे, दीकराओ साथे वाणी मृदु राखो अने वर्तन एकदम धार्मिक आध्यात्मिक अने सदाचारी राखो, परिणाम 100% तमने सारू मळशे। जेटला सफल लोको छे ने, जे लोकोए संतानोने सारामां सारा संस्कार आप्या छे ने, ए बधानुं चिंतन आ छे। बीजो आजनी कथानो सार ए छे, दीकराओने प्रेम करो, ए तमारू सर्वस्व छे, पण साथे साथे प्रेममां तमे भूली न जता भगवाने तमने घडतर करवानुं सोंप्युं छे। संजयभाई रावळनी वात आपणे वीडियोमां जोई कि तमे दीकराओना ट्रस्टी छो, मालिक नथी, ए मिलकत बीजाए आपी छे, तमारे साचवानी छे अने त्यां सुधी सलामत रीते पहोंचाडवानी छे। तमे मालिक न बनता, मोहांध न बनता, ए दीकराना जीवनमां जे कंई जरूरी होय ने એમાં પૂરક બનજો, સહાયક બનજો। અને વાલા ભક્તો આ રીતે જે ઘરમાં ઘડતર થાય છે ને, એ ઘરમાં એવા સુખ ભર્યા દિવસો હોય છે, એના ઘરમાં નંદનવન જેવું વાતાવરણ હોય છે, અરે એના ઘરમાં સ્વર્ગ ક્યાં અક્ષરધામ ખડું થતું હોય છે। ઘરમાં 4 જણા હોય, માતા પિતા પુત્ર પુત્રી કે ઘરમાં વૃદ્ધ દાદા દાદી હોય, પણ એવા ઘરની અંદર એટલી શાંતિ, એટલો સંતોષ, મેં કહ્યું ને આખું અક્ષરધામ એના ઘરમાં હોય છે। અરસપરસ મુક્તાનંદ સ્વામી, દાદા ખાચર, પર્વતભાઈ જેવા ભક્તોની સદભાવના ભરી હોય છે। હજી તો આપણે આ વિષયમાં ઘણા બધા પ્રશ્નો ભક્તોએ મોકલાવેલા છે, એ બધા જ લઈશું, પણ વન બાય વન લઈશું। આજની આપણી આ શનિવારની સભા આપ સર્વે ભક્તોએ સાંભળી, આવો પીવડા મહારાજના ચરણોમાં વંદન કરી
આ કથા પ્રભુના ચરણોમાં અર્પણ કરીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.